તો બીજી તરફ કેશોદના સોંદરડા ગામે પીજીવીસીએલ 11 ઇલેક્ટ્રિક તારમાં શોર્ટ સર્કિટને કારણે 10 વીઘાના ઘઉં સળગી ગયા હતા. ઘઉં સળગી જતા અંદાજે 2 લાખનું નુકસાન થયું છે. કેશોદ તાલુકાના સોંદરડા ગામના પ્રવીણસિંહ કેશુભાઈ રાજજાતલાઈના ખેતરમાં પીજીવીસીએલ 11 ઇલેક્ટ્રોનિક લાઇન પસાર થાય છે, જેના તાર રિપેર કરવા અગાઉ ખેડૂત દ્વારા પીજીવીસીએલ તંત્રને રજૂઆત કરવામાં આવી હતી, પણ અત્યાર સુધી ઇલેક્ટ્રોનિક તાર રિપેર કરવામાં આવ્યા ન હોવાથી 11 તારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે ખેતરમાં ઉભેલા ઘઉંમાં આગ લાગતા 10 વીઘાના ઘઉં બળી ગયા હતા, જેનું અંદાજે 2 લાખનું નુકસાન થયું છે. જે નુકસાનીની વળતર પીજીવીસીએલ તંત્ર દ્વારા ચૂકવવામાં આવે તેવી ખેડૂત માંગણી કરી રહ્યા છે. આજે મારા કાકા પ્રવીણસિંહ કેશુભાઈની વાડીમાં 11 તારને શોર્ટ સર્કિટથી મારા કાકાના 10 વીઘાના ઘઉં આજે બળીને ખાખ થઈ ગયેલ છે. તો તેની અંદાજિત નુકસાન 2 લાખ જેટલું થયેલ છે. તો એ જીઈબીને વારંવાર રજૂઆત કરતા આજે પણ એ થયેલ નથી તારનું 11. અને અત્યારે જીઈબીને વિનંતી કે અમારું આ જે નુકસાન છે એ ભરપાઈ કરી દેવા વિનંતી. ગોવિંદ હડિયા સાથે CN24 ન્યૂઝ કેશોદ.